સ્માર્ટ ઓનલાઈન પ્રિપેરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાનું છે જીએસઆરટીસીની ટિકિટ અંગેની સંપૂર્ણ માહિતી. આ વિડીયોમાં આપણે ટિકિટ અંગેની સંપૂર્ણ માહિતી જોશું. તેમજ મિત્રો, જો તમે હજી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દરેક જે કોમ્પ્યુટરની સિરીઝના વિડીયો મુકાય છે, તેમજ આ જીએસઆરટીસીના બધા વિડીયો જે મુકાય છે એને ખાસ ધ્યાનપૂર્વક જોજો. જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી માટે બેસ્ટ વિડીયો છે, તમારે જોવાના જ છે. અને હા, ખાસ કરીને જેવા કોમ્પ્યુટરના વિડીયો મુકાય છે ખાસ જોજો. કોમ્પ્યુટરનું વેઇટેજ કંડક્ટરની એક્ઝામમાં સારું એવું છે, 20 માર્કનું વેઇટેજ છે. 20માંથી 20 લાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે આપણા કોમ્પ્યુટરના સિરીઝના મૂકેલા બધા જ વિડીયો જોઈ નાખશો તો જરૂરથી તમારે 20 માર્ક આવશે. આપણે બધું જ કવર કરી લીધેલું છે કે જે કોમ્પ્યુટરની એક્ઝામમાં પૂછાવાનું, કોમ્પ્યુટરને પ્રશ્નમાં પૂછાવાનું હોય તે. એટલે તમારે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને ખાસ કરીને જોઈ નાખવાના છે. ચાલો શરૂ કરીએ જીએસઆરટીસી ટિકિટ અંગેની માહિતી. બસ પ્લેટફોર્મ પર આવ્યા પછી રિઝર્વેશન વાળા મુસાફરોને પહેલું પ્રાધાન્ય અપાય છે. બસ જે છે એ પ્લેટફોર્મ ઉપર આવી જાય પછી રિઝર્વેશન વાળા જે મુસાફરો છે એને પહેલું પ્રાધાન્ય અપાય છે. એક સ્ટેજથી બીજા સ્ટેજ વચ્ચેનું અંતર 6 કિલોમીટરનું હોય છે. ટિકિટ આપવા ETM મશીન વપરાય છે, જેનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન છે. ETMનું પૂરું નામ ખાસ યાદ રાખજો. ટિકિટ આપવા માટે ETM મશીન વપરાય છે, જેનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન છે. બસમાં ખામી સર્જાય તો તેને બ્રેકડાઉન થયું કહેવાય છે. બસમાં ખામી સર્જાય તો તેને શું થયું કહેવાય, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો યાદ રાખવાનું છે કે બસમાં ખામી સર્જાય તો તેને બ્રેકડાઉન થયું કહેવાય. નિગમ દ્વારા ટોલ ટેક્સ મુસાફર પાસેથી વસૂલ થાય છે. નિગમ દ્વારા ટોલ ટેક્સ મુસાફર પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે જ મિત્રો, તમે ટિકિટ લ્યો એમાં જોજો, ટોલ ટેક્સ છે એ અંદર ટિકિટમાં લખેલો હોય છે, જે મુસાફરો પાસેથી વસૂલ થતો હોય છે. જો મિહિર નામનો વ્યક્તિ બસમાં મુસાફરી કરે છે અને તેની ટિકિટ ખોવાઈ જાય છે તો મિહિર નામના વ્યક્તિને નવી ટિકિટ ખરીદવી જરૂરી બની જાય છે. યાદ રાખજો, ટિકિટ ખોવાઈ જાય તો નવી ટિકિટ ખરીદવી પડે. બરોબર છે, યાદ રાખવા જેવી વસ્તુ છે. નિગમની સાદી બસમાં પુખ્ત વયના મુસાફરોનું ઓછામાં ઓછું ભાડું ₹7 હોય છે. પછી મિત્રો, 5 વર્ષથી નાના બાળકો પાસેથી ભાડું વસૂલી શકાતું નથી. એટલે કે 5 વર્ષથી નાના બાળકોની ટિકિટ લેવામાં આવતી નથી, તેનું ભાડું વસૂલી શકાતું નથી. જીએસઆરટીસી દ્વારા પૂરી પાડવામાં આવી રહેલી સ્લીપર સુવિધામાં ભાડા ઉપરાંત ₹80નો વધારો વસૂલ કરવામાં આવે છે. જે સુખ સુવિધા આપવામાં આવે છે એના બદલામાં જે સ્લીપર બસમાં છે ₹80 વધારાના ભાડા સિવાયના વસૂલ કરવામાં આવે છે. બસ ઉપડી ગયા પછી રિફંડ પરત મળતું નથી. યાદ રાખજો, બસ ઉપડી ગયા પછી રિફંડ પરત મળતું નથી. વિદ્યાર્થીઓને બસ એસટી બસમાં રાહત પાસ કાઢી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને એસટી બસમાં રાહત પાસ કાઢી આપવામાં આવે છે. ટિકિટ વગર મુસાફરી કરતો કોઈ મુસાફર હોય તો મોટર વ્હીકલ એક્ટ 1988ની જોગવાઈ મુજબ દંડ લેવામાં આવે છે. પછી મિત્રો, 30 કિમી જેટલી નાની મુસાફરીમાં એક્સપ્રેસ બસમાં પણ લોકલ બસનું ભાડું જ વસૂલ કરવામાં આવતું હોય છે, એ ખાસ યાદ રાખજો. 5 થી લઈ અને 12 વર્ષના મુસાફરોની અડધી ટિકિટ લેવાય છે. 5 વર્ષથી નાનાની તો લેવાની જ નથી, અને 5 વર્ષથી 12 વર્ષના મુસાફરોની છે એ અડધી ટિકિટ લેવાય છે. મુસાફરી દરમિયાન ચેકિંગ અધિકારીઓ ટિકિટ માંગે તો બતાવી મિત્રો ફરજિયાત છે, અન્યથા દંડ થશે અને દંડ લેવામાં આવશે. ટિકિટ બતાવી ફરજિયાત છે જ્યારે અધિકારીઓ ચેકિંગમાં આવે અને ટિકિટ માંગે ત્યારે. 4 કે તેથી વધુ ગ્રુપ બુકિંગ કરાવનારને 5% રાહત મળે છે. એટલે કે કોઈ ગ્રુપમાં બુકિંગ કરાવવા જાય અને 4 થી વધુ ગ્રુપો હોય, એક સાથે બુકિંગ કરાવે તો 5% રાહત મળે છે ભાડાની અંદર. કલમ 144 મુજબ ટિકિટ વગર બસમાં પ્રવાસ કરવો નહીં. એટલે કે 144ની કલમ એવું કહે છે કે ટિકિટ વગર બસમાં પ્રવાસ કરવો નહીં. નોકરિયાતોને પણ રાહત પાસ કાઢી આપવામાં આવે છે. ટિકિટ વગર મુસાફરી કરતો કોઈ મુસાફર પકડાય તો વધુમાં વધુ ₹500નો દંડ લઈ શકાય છે. પછી મિત્રો, મૂંગા,
स्वातंत्र सेनानीओ ने मफत सेवा अपाय छे तेनी टिकिट लेवानी होती नथी। निगम ना मेंबर्स होय, विद्यार्थीओ होय, अपंगता धरावता व्यक्तिओ, अंध व्यक्ति अने तेनी साथेनो एक व्यक्ति, श्रेष्ठ शिक्षकनो पुरस्कार मेळवनार व्यक्ति ने 2500 किलोमीटर सुधीनी मफत सेवा अपाय छे। रमत गमत अंतर्गत ग्रुप में प्रवेश करना करता विद्यार्थी ने रमत गमत अंतर्गत ग्रुप में प्रवास करता विद्यार्थियों ने 50% सुधी राहत आपवामां आवे छे। एटले के रमत गमत अंतर्गत कोई ग्रुप में प्रवास करवा जाए, कोई कॉम्पिटिशन में भाग लेवा जवानो होय विद्यार्थियों ने, तो एवा विद्यार्थियों की टीम ने बधा विद्यार्थियों ने 50% सुधीनी राहत आपवामां आवे छे। धारासभ्यो તેની પત્ની અને સાથે બે વ્યક્તિને મફત સેવા અપાય છે તેની ટિકિટ લેવાની હોતી નથી। શૈક્ષણિક પ્રવાસ અંગે વિદ્યાર્થીને 25% જેટલી રાહત અપાય છે। કોઈ સ્કૂલ કોલેજો શૈક્ષણિક પ્રવાસ કાઢે અને જો એસટીમાં એસટી બસ બુકિંગ કરાવે તો વિદ્યાર્થીઓને 25% જેટલી રાહત અપાય છે। જાહેર રજા કે રજાના દિવસે વિદ્યાર્થી પાસ ચાલુ રહેતો નથી, ચાલતું નથી, યાદ રાખજો। વિદ્યાર્થી પાસ અંતર્ગત 82.5% રાહત અપાય છે। વિદ્યાર્થી પાસ અંતર્ગત 82.5% રાહત અપાય છે। આવા જ મિત્રો વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જરૂરથી જોઈન થઈ જાઓ, જ્યાં તમને મળશે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ જનરલ નોલેજ અને કોમ્પ્યુટરનું પીડીએફ સ્વરૂપનું મટીરિયલ। આપણી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને ખાસ એ મિત્રો કે કોમ્પ્યુટરના જે બધા વિડીયો છે જોવાનું ચૂકતા નહીં, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો, આઈએમપી ક્વેશ્ચનો, વન લાઇનર ક્વેશ્ચનો એ બધા આપણે આપેલા છે, ખાસ તમારે જોવાના છે।